હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર કોર્ટ ખાતે બે આરોપી સામે થયેલ ચેક રિટર્નની અલગ અલગ ત્રણ ફરિયાદમાં એક વર્ષની સજા ફટકારાઈ હતી. ચેક રિટર્ન ના બને ફરિયાદોને ચેકની રકમ એક મહિના ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફટકાર્યો હતો. ફરિયાદની વિગતો અનુસાર અંકલેશ્વરના ભાવિન બાથિયા પાસેથી જુમસિંગ સોનીએ 410,000 ધંધાર્થે લીધા હતા, જેના બદલામાં ચેક આપ્યા હતા. ચેક નિયત મુદ્દે બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હતો, જે અંગે અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કરાયો હતો. તો વાલિયાના ડેલી ગામના જે કેસમાં બીજા કિશોર વાણંદ એ પણ 1,75,000 અને 1,98,000 રૂપિયા આપ્યા હતા, જે અંગે તેમના દ્વારા ચેક આપ્યા હતા, જે ચેક પણ રિટર્ન થયા હતા, જે અંગે અંકલેશ્વર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ VC મકવાણાની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા વકીલ કમલેશ ઝેડ મોદીની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં જુમ્માસિંગ સોની એક વર્ષની સજા અને 3,50,000 રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જો એક માસમાં રૂપિયા ન ચૂકવે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો. તો બીજા કેસમાં કિશોર વાણંદને પણ એક વર્ષની સજા અને બે કેસમાં 1,95,000 અને 1,98,000 રૂપિયા ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો. જો નિયત એક માસમાં વળતર નહીં ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો. કલેશોના રહીશ ભાવિન હરજીવનભાઈ વાથિયા તથા નરેશભાઈ ચુનેલા ગાંધીનાએ અમારી મારફતે આરોપી જુમ્માસિંગ સોની તથા દિલ્હીના ગામના વતની કિશોરભાઈ દી વારંદે સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે 16/84/2018 તથા 55/85/2021 તથા 55/86/2021 ફરિયાદ દાખલ કરેલી, જે ફરિયાદ નામદાર અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ VC મકવાના સાહેબની કોર્ટમાં ચાલી જતા અમુક ફરિયાદીનો પુરાવો, અમુક ફરિયાદી તરફેની રજૂઆત અને ઉપલી અદાલતના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતોની દલીલોને ધ્યાનમાં લઈને નામદાર અદાલતે તારીખ 9/1/2024 રોજ આરોપી જુમ્માસિંગ સોની નાને તથા કિશોરભાઈ દી વારંદાને 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે. અને આ કામના આરોપી જુમ્માસિંગ સોનીનાએ ફરિયાદી ભાવિન હરજીભાઈ બાથિયાને 3,60,000 વળતર પેતે 1 માસમાં ચૂકવી આપવાનો, તેવી રીતના કિશોરભાઈ દી વારંદેએ ફરિયાદી નરેશભાઈ ચુનેલા ગાંધીનાને 1,95,000 તથા 1,98,000 એક માસની અંદર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો આ રકમ આરોપી ફરિયાદીને ન ચૂકવી આપે તો વધુ 3 માસની સજા આરોપીએ ભોગવવાની રહેશે તેવો હુકમ કરેલ છે. આમ આરોપીઓ અને હાલના સમાજની અંદર જે ચેકનો દુરુપયોગ કરીને, જે ચેક આપીને વ્યક્તિઓ કોઈ કાયદાની ગંભીરતા લેતા નથી તેને ધ્યાનમાં લેતા આ નામદાર અદાલત